भरूच सिविल हॉस्पिटल वधु एक वार विवाद में जोवा मळी रही छे। कोरोना शंकास्पद दर्दी नुं हॉस्पिटल में ऑक्सिजन सिलिंडर नी अछत ने कारणे मौत निपजू होवानो परिवारे आक्षेप कर्यो हतो। ભરૂચમાં હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે, જેમાં દર્દીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ભરૂચના દશાન ગામના 50 વર્ષીય રવિન્દ્ર પરમારને શ્વાસમાં તકલીફ અને પ્રેશરની બીમારી સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે પરિવારજનોના આક્ષેપ અનુસાર સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવામાં આવી નથી અને તબીબોના અભાવે દર્દીને કોઈ જ સારવાર આપવામાં આવી ન હતી અને ઓક્સિજનના અભાવે દર્દીનું મોત નિપજ્યું છે। તો આ તરફ સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીને પૂરતી સારવાર આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ અંગે આરએમઓ ડોક્ટર એસઆર પટેલે જણાવ્યું હતું કે દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે જ તેમની હાલત ખૂબ જ નાજુક હતી, આથી પરિવારજનોને તેમને વડોદરા સારવાર અર્થે દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ પરિવારજનોએ જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીને રાખવાનો આગ્રહ કર્યો હતો। ઓક્સિજન આપવામાં આવ્યું છે, આ દર્દીને ઓક્સિજન આપવામાં આવ્યું છે, સારવાર સંપૂર્ણપણે આપવામાં આવી છે, જે કેસ પેપર પર એની નોંધ છે અને દર્દીને સારવાર મળી છે। છતાં પણ એ જ્યારે દાખલ થાય તે પહેલાં એ દર્દી અત્રે 12 તારીખે રવિવારના રોજ સાંજે 9 વાગ્યાની આજુબાજુ આવ્યા અને એમની જે જનરલ કન્ડિશન જેને કે તે પુઅર હતી, તદ્દન પુઅર હતી। એ દર્દીના સગાને આ કન્ડિશન વિશે, શરીરના કન્ડિશન વિશે સમજાવવામાં આવ્યું છે અને એમને કન્સેન્ટ પણ લેવામાં આવ્યું છે કે આ દર્દીને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવે તો તમે લઈ જાઓ, પરંતુ એ લોકોએ અહીં જ રહેવાની આગ્રહ રાખી। અમારા ફિઝિશિયન ખુદ પોતે બીમાર હતા કે જેથી એ ફિઝિશિયન બીજા ફિઝિશિયન દ્વારા પણ અમે એમને ચેકઅપ કરાવ્યું છે કે જેથી સારવારમાં કોઈ કમી રહી ગઈ નથી। સર, એમને એવું કહે છે કે રિફરનું તો અમને કહેવામાં નથી આવ્યું, તે કેટલું સાચું છે? ના ના, રિફરમાં કહેવામાં આવ્યું નહીં, એવું નથી, રિફર કરવા માટે એમને કહેવામાં આવ્યું છે, છતાં પણ એ લોકો લેખિતમાં અમને આદેશ કર્યો છે કે અમે અહીં જ રહેવાના છે, નથી જવાના એમ। પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ।